નમસ્કાર શિક્ષક મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે ધોરણ એક સિવાય કોઈપણ બાળક બીજી શાળામાંથી જ્યારે આપણી શાળામાં એડમિશન લેવા આવે છે ત્યારે એને આપણે એડમિશન આપી દઈએ છીએ પરંતુ એ એડમિશન ઓફલાઈન આપીએ છીએ ઓનલાઈન એ બાળકને આપણી શાળામાં ટ્રેક કરી અને કેવી રીતે લાવવાનો છે એના વિશે આજે વિડીયો બનાવવાનો છે તો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ એસએસએ ગુજરાત ડોટ ઓઆરજી લખી અને સર્ચ કરશો એટલે આ રીતનો લુક આવી જશે આ વેબસાઇટ પર આપણે આવી જવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાર પછી અહીં જે આધાર ડાયસ ચાઇલ્ડ ટ્રેકિંગ લખ્યું છે એ મેનુ પર ક્લિક આપવાનું છે ત્યાં ક્લિક આપશો એટલે એક નવા જ પેજ પર તમને લઈ જશે હવે અહીં તમારી શાળાનો ડાયસ કોડ નાખી અહીં પાસવર્ડ નાખી અને કેપચા નાખી લોગ કરી લો હવે લોગ ઇન કરશો એટલે આ રીતનું બેકગ્રાઉન્ડ લુક આવી જશે આ રીતનું ઓપન થઈ જશે અહીં મેનેજ સ્ટુડન્ટ પર ક્લિક આપવાનું છે હવે જે ધોરણમાં આપણે બાળકને એડમિશન આપ્યું છે એ ધોરણ આ હરોળમાંથી પસંદ કરવાનું છે જે પ્રથમ નંબરની હરોળ આપી છે ત્યાં તો અહીં હું ક્લિક આપું છું ત્યાર પછી આ રીતનું તમ એ ધોરણને તમામ બાળકો નીચે લાઈન સર આવી જશે હવે આપણે જે ધોર બાળકનું એડમિશન આપ્યું છે એનો આપણી પાસે આધાર ડાયસ નંબર હોવો જરૂરી છે આધાર ડાયસ નંબર ન હોય તો તમારે એ શાળાનો ડાયસ કોડ હોવો જરૂરી છે જો આ બંને તમે નથી જાણતા તો આધાર ડાયસ બાળકનો કેવી રીતે હોદવો અથવા તો સ્કૂલનો ડાયસ તમે કેવી રીતે મેળવી શકો છો એ બંનેના વિડીયો મેં બનાવેલા છે એની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો અહીં મારી પાસે બાળકનો આધાર ડાયજ નંબર છે એ હું નાખી દઉં છું ત્યાર પછી સર્ચ પર ક્લિક આપો હવે બાળકની જૂની સ્કૂલની તમામ ડિટેલ વિગતો જેટલી પણ એ સ્કૂલે ભરેલી હશે એ તમામ વિગતો અહીં બતાવશે હવે જ્યારે બાળકને આપણે સૌપ્રથમ એડમિશન આપીએ છીએ ત્યારે એને જીઆર પર ચડાવતા હોઈએ છીએ તો એ જીઆર નંબર અહીં પ્રવેશ નંબરની અંદર લખવાનો છે ત્યાર પછી નીચે જોઈએ તો જે જે આપણે લાગુ પડતા મુદ્દાઓ છે એ પસંદ કરી લઈશું અહીં બેંકનું નામ નથી લખ્યું તો તમારે જો ન લખેલું હોય તો બેંકનું નામ શાખાનું નામ આઈએફએસસી કોડ મોબાઈલ નંબર છે એ તમામ વસ્તુ અપડેટ કરી લેવાની છે ખાસ અગત્યની અપડેટ એ છે કે જે ચાલીસ નંબરનો મુદ્દો છે બે હજાર એકવીસ બાવીસ માટે બાળકની સ્થિતિ તો અહીં આપ આજ આ શાળામાં જ આપણે પસંદ કરવાનું છે એટલે આપણી શાળામાં બાળક આવેલું છે તો એ પસંદ કરી અહીં ચાલુ વર્ષનો અભ્યાસનું ધોરણ અહીંથી પસંદ કરવાનું છે જે ન પસંદ કરેલું હોય એ તમામ આપણે અહીંથી લાગુ પડતું હોય એ પસંદ કરી લેવાનું છે અહીં ગત વર્ષનો અભ્યાસનું ધોરણ પસંદ નથી કર્યું તો એ પણ આપણે પસંદ કરી લઈએ અમુક મુદ્દાઓ જે છે એ પસંદ કરેલા જ આવશે એમાં આપણે કોઈ ફેરફાર કરવાનો જણાતો ન હોય તો ન કરવાનો તમામ વિગતો ભરાઈ જાય એટલે આપણે અપડેટ બટન પર ક્લિક આપો હવે આ રીતનો મેસેજ આવી જશે ડેટા અપડેટ સક્સેસફુલી ફોર ફોલોવિંગ સ્કૂલ આપણે ઓકે બટન પર ક્લિક આપવાનું છે હવે પેજ ઓટોમેટિક રિફ્રેશ થઈને આવશે આપણે રાહ જોવાની છે થોડી વાર હવે આ રીતનું પેજ ઓપન થઈ જશે હવે આપણે ચેક કરવું છે કે એ બાળક આપણી શાળામાં ટ્રેક થઈને આવ્યું છે કે કેમ ધોરણ ચારમાં આપણે એને ટ્રેક કર્યું છે તો એના પર ક્લિક આપો ત્યાં ક્લિક આપશો એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે હવે બાળકનો આધાર ડાયસ નંબર આપણે જે નાખેલો છે એ બાળક અહીં જોઈ શકો છો કે આવી ગયું છે ટ્રેક થઈને આપણી શાળામાં તો આ રીતે સફળતાપૂર્વક કોઈપણ બાળકને આપણી શાળામાં આપણે ટ્રેક કરી અને લાવી શકીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાનું છે કે ધોરણે એકમાં જે એડમિશન લીધા છે એ બાળકોની નવીન એન્ટ્રી આપણે કેવી રીતે કરી શકીશું ત્યાં સુધી હજી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં જે ઓલ નોટિફિકેશન આપ્યું છે એને પસંદ કરી લો જેથી અમારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ વિડીયોને અવશ્ય તમામ શિક્ષક મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં આપનો ખૂબ ખૂબ આભાર